શહેરમાં પાણી અને ડ્રેનેજના ઘણા ગેરકાયદેસર કનેક્શન છે અને તે કનેક્શનને કાયદેસર કરાવવા માટે મનપા દ્વારા વધુ એકવાર કટ ઓફ ડેટ વધારવામાં આવી છે। સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે હવે કટ ઓફ ડેટ લંબાવવાની સાથે સાથે દંડ અને ચાર્જની રકમ પણ અડધી કરી દઈને ઘટાડો કરી દેવાયો છે। અગાઉ પાણી અને ગટરનો ગેરકાયદે કનેક્શન કાયદેસર કરવા માટે 31/3/2016 સુધીની હતી, જે હવે લંબાવીને 31/3/2020 કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણીએ વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં પણ હદ વિસ્તરણ થયા છે અને હવે રાજ્ય સરકારે નવું હદ વિસ્તરણ જાહેર કર્યું છે। મોટાભાગના ગામો અને નગરપાલિકા સુરત શહેરને અડીને આવ્યા હોવાથી અને સારોલી વેલંજા જેવા સચિન જેવા કોમર્શિયલ રીતે પણ સુરત સાથે જોડાયા છે। અમે સુચારું આયોજન કરી આ ગામોમાં પણ પ્રાથમિક સુવિધા ઊભી થાય તે માટે કામ કરીશું તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। જી સર, નમસ્કાર। આજરોજ 4 કલાકે સ્થાયી સમિતિના ખંડમાં સ્થાયી સમિતિની મિટિંગ મળી હતી। એજન્ડા પરના કુલ 10 કામ હતા, 10-એ 10 મંજૂર કરવામાં આવે છે। જ્યારથી COVID-19 એટલે કોરોનાની મહામારીની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારથી સુરત મહાનગરપાલિકાના શાસકો, સુરત મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના શાસકો કોઈક ને કોઈક રીતે કઈ રીતે લોકોને મદદરૂપ થવાય, કઈ રીતે લોકો માટે કંઈક આપણે અલગથી આયોજન કરીને લોકોની ફેવર કરી શકીએ એ બાબતનો તકેદારી લેતા આવ્યા છે। એમાં આજે સ્થાયી સમિતિમાં ડ્રેનેજ અને પાણીના જે કનેક્શન હોય અને એ પૈકી જે લોકોના ગેરકાયદેસર કનેક્શન હોય તો એ લોકોને કાયદેસર કરાવવા માટેની સુરત મહાનગરપાલિકા અંતર્ગતના નીતિ નિયમ મુજબ પેનલ્ટી પ્રીમિયમને જે ચાર્જિસ છે તે વસૂલવાના રહી છે। તેનામાં રાહત કરીને એની જે કાયદેસર કરવાની તારીખ 31/3/2016 સમાપ્ત થઈ હતી તેને એક્સટેન્ડ કરીને એટલે આગળ દપાવીને 31/3/20 સુધી એને કન્ટિન્યુ કરવામાં આવી છે કે 31/3/20 સુધી જે આકારણી દફતરે નોંધાયેલા હશે ગેરકાયદેસર કનેક્શનો ડ્રેનેજ અને પાણી તે લોકોને કાયદેસર કરવા માટેની એ આકારણી દફતરે નોંધાયેલી કટ ઓફ ડેટ હશે અને એનો લાભ 31/5/21 સુધીમાં એ લોકો મેળવી શકશે। તો દરેક શહેરીજનોમાં આ પ્રકારની જો કોઈએ કોઈક ને કોઈક કારણસર કાયદેસરતા કરાવવાનું રહી ગયું તે લોકોને કાયદેસર કરાવે એવી મારી નમ્ર અપીલ છે। એમાં પણ મુખ્ય એક વિનંતી એવી છે કે ડ્રેનેજમાં અમુક શહેરના લોકો દ્વારા સ્ટ્રોંગ ડ્રેનેજ એટલે વરસાદી પાણીની ગટરમાં જોડાણ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે શહેર માટે ખૂબ જ જોખમી બાબત છે। આ કાયદેસરતા કરવાની પાછળનું એક આ પણ કારણ હતું એટલે એ સ્ટ્રોમમાંથી જે લોકોએ ડ્રેનેજમાં જોડાણ કર્યા છે એ લોકોએ તાત્કાલિક અસરથી પોતાના જોડાણ ડ્રેનેજમાં કરી દેવા, પાણી અને ડ્રેનેજમાં જે લોકોના ગેરકાયદેસર જોડાણ છે તે લોકોએ તો કાયદેસર કરાવવા જ જોઈએ, પણ આ એક સાથે સાથે તકેદારી રાખવાની છે ને આપના શહેરીજનો માટે જે ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી શકે તે પૈકી આ એક યોજના લાવ્યા છે એનો આપ લાભ લો એવી મારી વિનંતી। જય જય ગરીબ ગુજરાત, ભારત માતા।